धनात्मा बाबा साहेब आंबेडकर ની પ્રતિ માં પર પથ્થર વડી તોડવાનો પ્રયાસ કરતા દલિત સમાજમાં રૂશવા મળ્યો છે. કસૂરવારોને 24 કલાકમાં ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું છે. થરાદ શહેરમાં સ્થાપિત કરેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાની કોઈ અજાણ્યા ઈસમોએ ઈંટને પથ્થર વડે પ્રતિમાને તોડવાનો પ્રયાસ કર્યો હતો. તેની જાણ દલિત સમાજને થતાં દલિત સમાજના મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડી. સભા યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી બાબા સાહેબની પ્રતિમાને ક્ષતિગ્રસ્ત કરવાની કોશિશ કરનારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી તેમજ પ્રતિમા પર સીસીટીવી કેમેરા અને પોલીસ ડ્યુટીની માંગ કરી હતી. બનાવના પગલે દલિત સમાજમાં ભારે રોષ ભભૂક્યો છે. મળતી માહિતી અનુસાર થરાદ વાવ હાઈવે પર સરકારી હોસ્પિટલની બાજુમાં આવેલ ત્રણ રસ્તા પર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું સ્થાપિત કરવામાં આવી છે. જે પ્રતિમાને ગત રવિવારની રાતના સમયે કોઈ અસામાજિક તત્વોએ ઈંટ અને પથ્થર વડે તોડવાનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ સવારે દલિત સમાજને થતાં મોટી સંખ્યામાં દલિત સમાજના યુવાનો ઉમટી પડ્યા હતા અને આ વિકૃતિ આચરનાર વિરુદ્ધ રોષ ભભૂક્યો હતો. મોટી સંખ્યામાં ઉમટી પડેલા દલિત યુવાનોએ BSNL ઓફિસ નજીક એક સભા યોજી બાબા સાહેબની પ્રતિમા પર આવનારા સમયમાં આવું કૃત્ય કોઈ ના અચરાય તેમજ કૃત્ય આચરનારને સખત સજા થાય તેવી માંગ સાથે નાયબ કલેક્ટરની કચેરીએ દસે આવી આવેદનપત્ર પાઠવ્યું હતું. તો પોતાને ક્ષતિગ્રસ્ત કરવાની કોશિશ કરનાર અસામાજિક તત્વોને 24 કલાકમાં ઝડપી જલહવારે કરી તેમને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. જોકે બનાવના પગલે સમગ્ર શહેરમાં ખળભળાટ મચ્યો હતો. દલિત સમાન રોજ ભભૂકી ઉઠતા બાબા સાહેબની પ્રતિમાને ફરતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. યશપાલસિંહ વાઘેલા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ થરાદ.